નમસ્કાર સ્વાગત છે ગોકંબા તાલુકાના ગડીબીલી ગામમાં છોકરીને ભગાડી જનાર યુવકની હત્યા કરવામાં આવી ગળીબીલી ગામના ગમણ પડિયામાં રહેતા રેશિંગભાઈ મોહનભાઈ રાઠવાએ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેની વિગતો જોતા તેઓના પુત્ર રાકેશભાઈ રેશિંગભાઈ રાઠવા જેની ઉંમર એકવીસ વર્ષનાઓને તેમના ફળિયામાં જ રહેતા રાયસિંગભાઈ ગોહાયડાભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી થોડા દિવસ અગાઉ રાકેશ તથા તેની આરોપીની દીકરી લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા હતા જેઓને ગામના લોકોએ મળી અને પકડી લાવ્યા હતા અને બંને જણને છૂટા પાડી દીધા હતા ત્યારબાદ આરોપી રાયસિંગ તથા તેના દીકરા મહેશ રાયસિંગ બંને જણે મળી અને દીકરીના પ્રેમી રાકેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને મારી નાખ્યો હતો અને કોઈને જાણ ન થાય તે તે રીતે પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી બંને બાપ બેટાએ ભેગા મળી અને મરનાર યુવક રાકેશની લાશને વગેરે પાડવાના ઈરાદાથી આંબાખોટ ગામના કોતરમાં ખેતરના શેડા ઉપર જઈને નાખી આવ્યા હતા જેની જાણ બીજા દિવસે ખેતર માલિક રાઠવાનાઓને થતા તેઓએ પોતાના ખેતરના શેડા ઉપર લાશને દેખતા જ બનાવની જાણ ગામ લોકોને કરી હતી ત્યારબાદ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અંગે જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને મરનાર યુવક રાકેશ રાઠવાની લાશ હોવાનું પુરવાર થતા બનાવ અંગે એક પછી એક કડીઓ મેળવતા હત્યાનો ભેદ ખુલી ગયો હતો રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એના રાઠોડ તથા તેમના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં મરનારના પિતાની ફરિયાદના આધારે કેસની તપાસ કરી અને ગુનાનો ભેદુકેલી નાખી આરોપીને પકડી પાડી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે